નમસ્કાર, અમે શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં FY BEDમાં અભ્યાસ કરીએ છીએ. હું વાઢિયા શીતલ અને મારી સાથે છે ડાકી પાર્વતી. આજે આપણે ગુણાકારની પટ્ટીઓના મોડલ દ્વારા સરળતાથી ગુણાકાર કેવી રીતના કરી શકીએ તે જોઈએ. આ ગુણાકારની પટ્ટીઓનું મોડેલ છે, જેમાં આડી હરોળમાં 1-9 અંક અને ઊભી હરોળમાં 1-9 અંક આપેલા છે. એક ચોરસમાં 2 ખાના આપેલા છે, જેમાં ઉપરનું ખાનું એકમનો અંક અને નીચેનું ખાનું દશકનો અંક દર્શાવે છે. દાખલા તરીકે 1×1 એટલે 1, 2×1 એટલે 2, તેવી જ રીતના 6×2 એટલે 12, જેમાં 2 છે તે એકમનો અંક અને 1 છે તે દશકનો અંક દર્શાવે છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે 6×7 કરીએ એટલે આપણને આ ચોરસ મળે, જે આપણે બોર્ડ પર સમજીએ. 6×7 આપણે એક ચોરસ મળે છે, જેમાં 3 ખાના છે, જેમાં ઉપરનું ખાનું છે તે એકમનો અંક દર્શાવે છે, આ બંને દશકનો અંક અને આ 100નો અંક દર્શાવે છે. સમાન અંકોનો સરવાળો થશે એટલે કે એકમનો અંક 2, દશકનો અંક 3×4 એટલે 7 અને 100નો અંક એટલે 6, એટલે 6×7 એટલે 672 થાય. હવે આપણે બે સંખ્યાઓનો ગુણાકાર લઈને જોઈએ. જેમ કે આપણે 32×32 છે એનો ગુણાકાર કરીએ, તો 32 છે પહેલા એના એકમના અંક સાથે ગુણાકાર કરીએ એટલે કે આપણને આ બે ચોરસ મળશે, તે આપણે બોર્ડ ઉપર લખીશું. પછી 32×32 છે એનો દશકના અંક સાથે ગુણાકાર કરીએ એટલે બીજા બે, એટલે કે ટોટલ 4 ચોરસ આપણને મળશે, તે આપણે બોર્ડ ઉપર લખીને હવે બોર્ડ ઉપર સમજીએ. જેમ કે 32×32 તેમાં એકમનો અંક છે 4, દશકનો અંક છે એનો સરવાળો થશે એટલે કે 6×6 એટલે કે 12. હવે આપણે સરવાળો કરીએ એટલે એકમનો અંક છે એ ત્યાં ને ત્યાં જ રહેશે ને જે દશકનો અંક છે એ આગળના અંકમાં ઉમેરાશે. તો 100નો અંક શું થશે? તો કે 9 છે, તો 9×1 આની વધી છે એ અહીંયા આવશે એટલે કે 9×1 એટલે 10, અને 1000નો અંક છે અહીંયા 0 છે, તો 0+1 એટલે 1. તો 32×32=1024. તો આવી જ રીતના આપણે આ તો બે ચોરસ દોર્યા, એવી જ રીતના 3 ચોરસ અને 4 ચોરસ છે, ગમે એટલા ચોરસ હોય એને આપણે સરળતાથી ગુણાકાર કરી શકીએ. ધન્યવાદ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.